वडोदरामां कोरोना वेक्सिन माटेनी तैयारीओ चाली रही छे। बीएमसीए वेक्सिन टास्क फोर्स ने रचना करी छे। प्रथम चरण में डॉक्टर नर्स अने आरोग्य कर्मीओने रसी अपाशे। पोलीस फायरना जवानोने बीजा चरण में रसी अपाशे, ज्यारे त्रीजा चरण में सीनियर सिटिजन ने आ रसी आपवामां आवशे। रेफ्रिजरेटर्स आवी गया छे, तेमां संग्रह करवामां आवशे। वडोदरा कोर्पोरेशने तमाम तैयारीओ करी लीधी छे। राज्य में कोरोना वेक्सिन ने लईने तमाम प्रकार की तैयारी शुरू थई गई है। टूंक समय में कोरोना वेक्सिन आवानी है, त्यारे वडोदरा म्युनिसिपल कमिश्नर अने वडोदरा म्युनिसिपल द्वारा तमाम प्रकार की तैयारी करवामां आवी छे। म्युनिसिपल कमिश्नर साहेब अपनी साथ जोड़ाय छे। साहेब, गई काले मीटिंग पण थई, क्या प्रकार की तैयारी है, वेक्सिन आवे त्यारे केवी रीतनुं आयोजन करवामां आव्युं? गई काले अमारा जे कॉर्पोरेशन जे टास्क फोर्स छे एनो मीटिंग थई छे, अने जे फ्रंटलाइन वर्कर्स एटले आमा खास करीने जे हेल्थ वर्कर्स छे एमना प्रथम तबक्कामां प्रथम प्रायोरिटीमां वेक्सिन आपवामां आवशे। ए कॉर्पोरेशन विस्तारमां 17,117 कर्मचारीओ छे, डॉक्टर सहित, तो ए तमामनुं माहिती अमारी पासे तैयार छे अने सरकारमां पण मोकली आपवामां आव्युं छे। तो ज्यारे पण वेक्सिन आवशे प्रथम तबक्कामां हेल्थ वर्कर्सने आपवामां आवशे। वेक्सिनेशन માટે કયો કેવી રીતનો પ્રોગ્રામ તૈયાર થઈ રહ્યો છે, કેવી રીતે લોકો સુધી અથવા તો જે કર્મચારીઓ છે એમને કેવી રીતે આપવામાં આવશે, એનું શું પ્લાન? જે વેક્સિન ટૂંક સમયમાં આવશે, જ્યારે પણ આવશે ત્યારે અમારી પાસે એનું સ્ટોરેજ માટેનું તમામ વ્યવસ્થાઓ છે। મોટા રેફ્રિજરેટર્સ, આઈસલેન્ડ રેફ્રિજરેટર્સ અને વેક્સિન કેરિયર્સ એ તમામ અમારી પાસે તૈયાર છે, અને જે રીતે એનું તબક્કાવાર આપવાનું હોય એ રીતે તબક્કાવાર આપવા માટે સંપૂર્ણપણે આયોજન છે। ખાસ કરીને લોકોને ચર્ચા આવી છે કે કેવી રીતે શું ચાર્જ હશે અથવા તો કેવી રીતનું પ્લાનિંગ છે એના માટેનું રાપ પર રસી માટે? વેક્સિન અત્યારે વિનામૂલ્ય છે બધા માટે, અને વેક્સિન જ્યારે પણ આપશું ત્યારે અમે વ્યવસ્થા સારી રીતે રાખવાનો સંપૂર્ણ પ્રયત્ન કરશું। એમાં વેક્સિન આપ્યા પછી એનો અડધો કલાક ઓબ્ઝર્વેશનમાં પણ રાખવાનો સૂચના મળ્યું છે, એ પ્રમાણે પણ વ્યવસ્થા રાખીએ છીએ। સર, નાગરિકોને ક્યારે મળશે? કોરોના વોરિયર્સ અથવા તો કર્મચારીઓ છે આરોગ્યના, પોલીસ અને ફાયરના કર્મચારીઓ, એ સિવાય નાગરિકોને ક્યારે સંભવ? એટલે એ પ્રથમ પ્રાયોરિટી જે રીતે મેં કીધું છે હેલ્થ વર્કર્સ, એના પછી જે ફ્રન્ટલાઈન વર્કર્સ, એના પછી જે ત્રીજા તબક્કામાં છે એમાં 50 વર્ષથી ઉપર અને 60 વર્ષથી ઉપરના જેટલા કોમોર્બિડ નાગરિકો છે એમને મળશે, એના પછીના તબક્કામાં 50 વર્ષથી નીચેના જે છે એમને મળશે। આતા પી સ્વરૂપ સાહેબ કહી રહ્યા છે કે કોરોના વેક્સિન આવે એટલે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે। કર્મચારીઓ છે આરોગ્યને એમને પ્રથમ આપવામાં આવશે, ત્યારબાદ પોલીસ ફાયરના કર્મચારીઓ, અને ચોથા તબક્કાની અંદર જે સિનિયર સિટીઝન નાગરિકો છે એમને વેક્સિન આપવામાં આવશે। મોટા સમાચાર એ છે કે વેક્સિન ફ્રીમાં આપવાનું અત્યારે પ્લાનિંગ થઈ રહ્યું છે અને એને લઈને તમામ પ્રકારની તૈયારીઓ છે એ પૂર્ણ કરી દેવામાં આવી છે। કેમેરામેન જયંતિ સોલંકી સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા।